વેલકમ ટુ હેલ્ધી સન્ડે. હું છું તમારી દોસ્ત કોમલ અને રુજુ દેસાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. કેમ છો રુજુ? એકદમ મજામાં. તમે કેમ છો? પણ એકદમ મજામાં. ને હવે તો ભાઈ ઠંડીની મોસમ આવી ગઈ છે અને આના પહેલા દર્શકોએ જોયું કે તમે આ ઠંડી દરમિયાન કયા પ્રકારના વોર્મઅપ કરી શકો. પરંતુ જો એક્સરસાઇઝની વાત કરીએ તો એક્સરસાઇઝમાં આપણે શું કરી શકીએ? વિન્ટર સ્પેશિયલ વર્કઆઉટમાં ઘણી સરસ એક્સરસાઇઝ છે જે કાર્ડિયો પણ કરે અને કન્ડિશનિંગ પણ કહી શકાય. અને કન્ડિશનિંગ એટલે જરૂરી છે કે ઠંડીમાં મસલ એટલે કે સ્નાયુઓ થોડા સખત થઈ ગયા હોય છે એટલે સ્ટ્રેચિંગ પ્રોપર કરવું જોઈએ. એટલે કન્ડિશનિંગ વર્કઆઉટ એના માટે છે. અને કાર્ડિયો વિન્ટરમાં જેટલું વધારે કરી શકો રિઝલ્ટ એટલું જ સુંદર મળે છે. ડેફિનેટલી. ને અત્યારે મોસમ પણ એટલું સરસ હોય છે એટલે લોકો સવારમાં નીકળતા જ હોય છે એક્સરસાઇઝ કરવા માટે, વોકિંગ કરવા માટે. તો ત્યારે આ એક્સરસાઇઝ કરી શકાય. પરંતુ કયો ગ્રુપ, એજ ગ્રુપ આ એક્સરસાઇઝ કરી શકે ને કોને અવોઇડ કરવી જોઈએ? મારા હિસાબે તો 12 વર્ષનાથી લઈને 72 વર્ષના સુધીના કોઈ પણ લોકો આ એક્સરસાઇઝ કરી જ શકે છે. કોઈ જ પ્રોબ્લેમ નથી. દરેક એજના વ્યક્તિ આ એક્સરસાઇઝ કરી શકે છે. હા, કોઈને કોઈ બીમારી હોય કે કોઈ જોઇન્ટ્સની ખરેખર તકલીફ હોય, ઇન્જરી હોય, તો એમણે એડવાઇઝ લઈને જ એક્સરસાઇઝીસ કરવી જોઈએ. ડેફિનેટલી. એટલે કહી શકાય કે આ મોસમ એવી છે કે જેમાં તમે તમારી તબિયતને સુધારી શકો છો. તો વિન્ટર્સ દરમિયાન કયા પ્રકારની એક્સરસાઇઝ કરશો તમને દર્શાવશે રુજુ દેસાઈ. વિન્ટર્સ સૌથી સરસ સિઝન, રાઈટ? મારી સાથે અગ્રી છો ને? અને વિન્ટર્સમાં બધાને કસરત કરવાનો મૂડ હોય ને હોય જ. અને ઘણા લોકો તમે જુઓ છો બહાર એટલું ચાલતા હોય છે, દોડતા હોય છે, રોડ તમને ભરેલા લાગે વિન્ટર્સમાં. હવે આ જ રોડને, આ જ વોકને અને આ જ જોગને આપણે થોડું ટ્વિસ્ટ કરીને ઇન્ટરેસ્ટિંગ બનાવીએ તો વિન્ટર્સમાં વર્કઆઉટ કરવાની ખૂબ મજા આવે. તમને થોડાક વર્કઆઉટ હું બતાવું. વિન્ટર્સમાં સ્ટ્રેચિંગ બી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને વોર્મઅપ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. વિન્ટર્સમાં મસલ્સ થોડા સ્ટીફ થતા હોય કારણ કે ઠંડક હોય, એટલે પ્રોપર વોર્મઅપ કરવું જોઈએ અને પ્રોપર સ્ટ્રેચ બી કરવા જોઈએ મસલ્સને. તો આપણે ચાલુ કરીએ થોડા ઘણા વોર્મઅપથી. તમે ની લિફ્ટ કરી શકો, હેન્ડ સ્ટ્રેટ રાખી શકો, ની તમે બને એટલા લિફ્ટ કરો, તમારી ચેસ્ટની લાઇનમાં બને એટલા એને રેઝ કરો, તમારા ટોને નીચે રાખો અને ની આવી રીતે વન બાય વન લિફ્ટ કરો. ઓકે, એને જમ્પ સાથે પણ કરી શકાય. 1 2 3 4 5 6 7 8 9 10. આ સેમ એક્સરસાઇઝ હાથમાં 1 લિટર કે 2 લિટરની બોટલ, પાણીથી ભરેલી બોટલ પકડીને પણ જો તમે કરો તો એ રેઝિસ્ટન્સનું કામ કરે. એટલું તમે 2-2 કિલોનું વેટ પકડ્યું હોય એવી વસ્તુ થાય. અને એની સાથે તમે આ ની લિફ્ટ કરો તો એ આખું જ અપર બોડી અને લોઅર બોડીનું વર્કઆઉટ અને વોર્મઅપ એક સાથે થઈ જાય. આપણે આપણા જોગિંગને થોડું ટ્વિસ્ટ કરીએ અને એને વધારે ઇન્ટરેસ્ટિંગ અને વધારે ઇન્ટેન્સિવ બનાવી શકીએ છીએ. ચાલો જોઈએ કેવી રીતે. ટ્વિસ્ટ કરો લેગ્સને, હેન્ડ્સ ઉપર રાખી શકો અને હાથમાં પાણીની બોટલ, મેં કીધું એમ, પકડી શકો જે 1 લિટર કે 2 લિટરની હોય ભરેલી. એટલે ઇન્ટેન્સિવ વર્કઆઉટ વધારે પડતું થાય. આગળ તમે એને આવી રીતે ટ્રાવેલ કરી શકો. અને એની ઇન્ટેન્સિટી વધતી જાય. તમે થોડાક જ સમયમાં, થોડાક જ ડિસ્ટન્સમાં જે જોગિંગ કરતા હો અને જે કેલરીઝ બર્ન કરતા હો એના કરતાં આમાં ઘણી વધારે કેલરીઝ તમે બર્ન કરી શકો. એ પણ જો તમે રેઝિસ્ટન્ટ તરીકે પાણીની બોટલ હાથમાં પકડી હોય તો ઇન્ટેન્સિટી ઘણી વધારે હોઈ શકે. જોગિંગને આપણે ઇન્ટરેસ્ટિંગ બનાવવા ટ્વિસ્ટ કર્યું. હવે બીજી એક રીતે પણ એને ઇન્ટરેસ્ટિંગ બનાવી શકીએ. તમે સાઈડ વે રનિંગ કરી શકો. આમાં પણ તમે સીધું હાથ નીચે રાખીને સાઈડ વે રનિંગ કરી શકો, હાથ ઉપર રાખીને પણ સાઈડ વે રનિંગ કરી શકો, હાથ ઉપર રાખીને એમાં પાણીની 2 બોટલ જે 2 લિટરના વેઇટ લેતી હોય એ પકડીને પણ સાઈડ વે રનિંગ કરી શકો. આ મેં તમને ઇન્ટેન્સિટી વધારવાના દરેકે દરેક ઉપાય બતાવ્યા. લેવલ 1 લેવલ 2 અને હાથમાં બોટલ પકડો એટલે કે રેઝિસ્ટન્સને લો તો લેવલ 3. 3 ટાઈપના ઇન્ટેન્સિવ લેવલ તમે યુઝ કરી શકો. ચાલો જોઈએ કેવી રીતે. પહેલાં લઈએ હાથ નીચે રાખીને. આ જ વસ્તુ હાથ ઉપર રાખીને કરી શકાય. અને જો તમારી પાસે કોઈ એન્ડિંગ પોઈન્ટ હોય, કોઈ એન્ડિંગ પોઈન્ટ એટલે બોર્ડર લાઈન, તો તમે ત્યાં નીચે ટચ પણ કરી શકો. આ રીતે પણ ઇન્ટેન્સિટી વધારી શકાય. સાઈડ વે રનિંગ,
એન્ડિંગ પોઈન્ટ ટચ ડાઉન અગેન લિફ્ટ અપ સાઈડ વે રનિંગ એન્ડિંગ પોઈન્ટ ટચ ડાઉન તમારું પેટ અંદર ખેંચીને રાખો ચેસ્ટ ઓપન કરો અપર બોડી સ્ટ્રેટ રાખો સાઈડ વે રનિંગ ટચ અગેન ટચ સેમ વસ્તુ હાથમાં બોટલ લઈ લો સેમ વસ્તુ રિપીટ કરો હાથમાં બોટલ પકડીને ઇન્ટેન્સિટી લેવલ 3 સેકન્ડ એક્સરસાઇઝ છે અપર બોડીને પ્રોપરલી સ્ટ્રેચ કરીએ વોર્મ કરીએ જેનાથી શોલ્ડર નેક જે બધા સ્ટિફ થઈ જતા હોય છે એ ઇશ્યુ ઓછા થાય કે બંધ થઈ જાય સો હાથને બિલકુલ હવામાં સીધા સ્ટ્રેચ કરો એને સેન્ટરમાં નીચે ફ્લોર પર ટચ કરો ફરીવાર અપ એન્ડ સ્ટ્રેચ તમારા નીઝ બિલકુલ સોફ્ટ રહે બેન્ડ ના થાય સોફ્ટ નીઝ રહે આ લોક પણ ના થવા જોઈએ બેન્ડ પણ ના થવા જોઈએ નીઝ સોફ્ટ અપ એન્ડ ટચ ડાઉન ઓન ધ ફ્લોર અપ એન્ડ ટચ ડાઉન ઓન ધ ફ્લોર આવું 10 વાર કરી શકાય સેન્ટરમાં એવી જ રીતે સાઈડ ટુ સાઈડ હું તમને બતાવવા જઈ રહ્યો છું તમે 10-10ના કાઉન્ટથી ચાલુ કરી શકો અપ સાઈડમાં ટચ ડાઉન ફરીવાર અપ સેમ સાઈડ ટચ ડાઉન થર્ડ ટાઈમ અપ સેમ સાઈડ ટચ ડાઉન એવી રીતે સેન્ટર કરીને બીજી સાઈડ જઈશું અપ ટચ ડાઉન અપ ટચ ડાઉન અપ ટચ ડાઉન હવે તમે જોયું કે અપ સેન્ટર લીધું અપ સાઈડ બાય સાઈડ લીધું આ આખી વસ્તુ હાથમાં ફરીવાર 2 કિલોની કે 2 લિટરના પાણીની બોટલ લઈ જે ભરેલી હોય એ લઈને પણ તમે કરી શકો આ રીતે આ 2 બોટલ પકડેલી છે એવું ઇમેજિન કરો એક હાથમાં 2 લિટર બીજા હાથમાં 2 લિટર તમે બોટલ હાથમાં લઈ અને નીચે બોટલને ટચ કરો એવી જ રીતે બોટલ હાથમાં લઈ અપ સ્ટ્રેચ કરી સાઈડમાં ટચ કરો ફરીવાર અપ કરો હાથ સ્ટ્રેચ કરો અને બીજી સાઈડ ટચ કરો એટલે ફરી હું તમને કહું છું કે આ રીતે જે તમે 2-2 લિટરના વેઇટ એડ કરો છો બોડી પર એ રેઝિસ્ટન્સનું કામ કરે છે અને નાના નાના વેઇટ સાથે વેટ ટ્રેનિંગનું પણ આપણું જે કામ હોય છે તે પૂરું થાય છે ત્રીજું વર્કઆઉટ છે આ ઘણું હાઈ ઇન્ટેન્સિટી વર્કઆઉટ છે જો તમે એને ઇન્ટેન્સિટી વધારવી હોય તો ફરી પાણીની 2 બોટલ હાથમાં લઈને પણ આ સેમ વર્કઆઉટ કરી શકો આપણે પહેલાં બોટલ વગર એમને હું તમને એક્સપ્લેન કરું છું અને પછી બોટલ લઈને કેવી રીતના હાથ રાખવા એ પણ બતાવીશ આને કહે છે વોકિંગ લંજીસ ખૂબ જ સરસ વર્કઆઉટ છે એક પગ આગળ રહેશે એક પગ પાછળ પાછળનો પગ નીચેથી બેન્ડ કરવાનો અને પાછળના પગ ઉપર તમારે નીચે આવી રીતે બેસવાનું અને ઊભું થવાનું બંને લેગ વચ્ચે તમારાથી મેક્સિમમ જેટલું ડિસ્ટન્સ રહેતું હોય એ રાખવું અને બરાબર નીચે બેસવું પાછળનો પગ આ રીતે વળે આગળનો પગ આ રીતે વળે અને ઊભા થવું જો તમે લંજમાં ફ્રન્ટ બેન્ડ થાઓ અને આ રીતે લંજ કરો તો ફ્રન્ટની ઉપર સખત પ્રેશર આવે છે જે બહુ જ ખોટું છે ઘણા લોકો લંજીસ કરે છે પણ એની રીત સાચી નથી હોતી એટલે ઘણાને ની પેઇન થાય છે અને બહુ જ લોકો મારી પાસે છે આવે છે એવું કહેવા કે લંજીસથી મને ની પેઇન થાય છે લંજીસ કોઈ દિવસ ની પેઇન નથી કરતું પ્રોપર લંજીસ ન કરવાથી કે કોઈપણ વર્કઆઉટ પ્રોપરલી ન કરવાથી કોઈપણ જોઈન્ટમાં ક્યારેક કંઈક રિએક્શન આવે અને તમને પેઇન જેવું ફીલ થાય એવું હોઈ શકે બાકી લંજીસ જો પ્રોપર કરવામાં આવે તો તમારા ની જોઈન્ટને એટલા બધા સપોર્ટ અને સ્ટ્રોંગ બનાવી શકે છે કારણ કે એ આજુબાજુના મસલને ખૂબ જ સ્ટ્રેન્થ આપે છે હવે હું બતાવું કેવી રીતે સો ગો ડાઉન પાછળનો પગ આગળ મૂકો નીચે બેસો ફરી ઊભા થાવ પાછળનો પગ આગળ લો અને પાછળના પગે નીચે બેસો ફરી ઊભા થાવ પાછળનો પગ આગળ લો ઇક્વલ ડિસ્ટન્સ પર અને જ્યારે તમે નીચે બેસો ત્યારે પાછળનો ની બેન્ડ કરીને પાછળના પગે નીચે બેસવાનું આ ની બિલકુલ આગળ ન જાય તેવી રીતે આ રીતે તમે આગળ આગળ લંજ કરી શકો છો બીજી એક એક્સરસાઇઝ છે અપર બોડીને થોડું સરસ રીતે સ્ટ્રેચ કરીએ વોર્મ કરીએ બંને હાથ ઉપર નીચે એક હાથથી એક અપોઝિટ ટો ટચ કરો પાછા આવો બીજા હાથથી ફરી અપોઝિટ ટો ટચ કરો પાછા આવો બંને હાથથી
સેન્ટરમાં ટચ કરો, ફરી ઉપર સ્ટ્રેચ કરો, બંને હાથથી સાઈડમાં ટચ કરો ફ્લોર પર, ફરી ઉપર કરો, ફરી બીજી સાઈડ ટચ કરો. આપણે જે જે વર્કઆઉટ આજે જોયા એમાંથી ઘણા વર્કઆઉટ એવા છે કે જે તમે બેકવર્ડ એટલે કે રિવર્સ પણ કરી શકો છો. જે ટ્વિસ્ટેડ જોગિંગ આપણે જોયું એ તમે રિવર્સ પણ જઈ શકો, ફેસ એક બાજુ અને તમે ઊંધા જતા હોય એક્ઝેક્ટલી એવી રીતે. જે લંજીસ તમે જોયા એ પણ તમે રિવર્સ કરી શકો. તમારું જે સાદું જોગિંગ તમે કરતા હો છો, સીધા સીધા દોડતા હો છો, એ પણ તમે ઊંધા એટલે કે બેકવર્ડ એટલે કે રિવર્સ દોડી શકો. અને એમાં તમારા ગ્લુટ મસલ, તમારા હેમસ્ટ્રિંગ મસલ, તમારા કાફ અને તમારા હીલ્સ એટલા બધા વધારે સ્ટ્રેન્થન અને સ્ટ્રોંગ રહે છે અને તમારા નીઝ ઉપર પ્રેશર બિલકુલ નીલ થઈ જાય છે. એટલે એ વધારે સારા, સેફ અને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વર્કઆઉટ છે. તમે કોઈક વાર ખરેખર આ ટ્રાય કરી જોજો. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.